हेलो फ्रेंड्स, वेलकम टू अरुणास किचन। आज आपने बनावानी छे ब्लैक फॉरेस्ट केक। हूँ जे केक बनावानी छू ए 1 किलोनी केक हूँ बनावानी छू। हवे जो तमे फर्स्ट टाइम केक बनावी रह्या हो तो बधु मेजरमेंट तमे हाफ करीने पछी बनावजो। हवे पहला आपणे केक नो बेस बनावशु, तो केक नो बेस बनावा माटेना इन्ग्रीडियंट्स जो लेशु। 200 ग्राम मेंगो, 200 ml दूध, 100 ग्राम सुगर जे रेग्युलर सुगर होय ई छे, 1 टीस्पून बेकिंग पाउडर, 1/2 टीस्पून बेकिंग सोडा, 2 टीस्पून वेनिला एसेंस, 40 ग्राम कोको पाउडर, 80 ग्राम मिल्क पाउडर, 100 ग्राम बटर छे। जे टीस्पून टेबल स्पून नो मेजरमेंट छे ई आनाथी करेलू छे, અને આમાં મિલ્કનો ને બધું મેઝરમેન્ટ કરવા માટે આ યુઝ કર્યું છે। આમાં માપમાં પ્રિસાઇઝ રહેવું બહુ જ જરૂરી છે। તો ચાલો બનાવી લઈશું આપણે બ્લેક ફોરેસ્ટ કેક। એક બાઉલ લીધું છે, દૂધ લઈશું, એમાં આપણે વોર્મ મિલ્ક છે, બટર એડ કરીશું। આમાં બધી વસ્તુઓ રૂમ ટેમ્પરેચર પરની હોવી વધારે જરૂરી છે। મિલ્ક પાવડર એડ કરીશું, સુગર એડ કરીશું, વેનિલા એસેન્સ એડ કરીશું, મિક્સ કરી લઈશું બધું। આપણું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે એક સ્ટ્રેનર લઈશું, મેંદો લઈશું, બેકિંગ પાવડર લઈશું, બેકિંગ સોડા લઈશું। પહેલા આટલું ચાડી લેશું, પછી કોકો પાવડર એડ કરીશું, કોકો પાવડર પણ એડ કરીશું, બધું ચાડી લેશું સરસ। આપણો આ મેંગો અને કોકો પાવડર ચાડી લીધું છે, હવે બધું મિક્સ કરી લેશું। આ બધું મિક્સચર આપણે સરસ ભેગું કરી લેવાનું છે અને એક સરસ સોફ્ટ ડો પ્રિપેર થઈ જશે। આ રીતનું ડો બનવું જોઈએ આપણું। આમાં બધું મેઝરમેન્ટથી જ કરેલું છે, કદાચ કોઈ કારણસર તમને દૂધ જરાક ઓછું લાગે તો 2 ચમચી તમે દૂધ નાખી શકો, પણ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ નાખવું જરૂરી છે। પણ બહુ ઓછા કેસમાં આવું તમને બનશે કે દૂધ નાખવાની જરૂર પડશે, લગભગ તો આટલું જે મેઝરમેન્ટ છે એનાથી બરાબર કન્સિસ્ટન્સી આવી જશે। સરસ એવો ડો આપણો પ્રિપેર થઈ ગયો છે, કોઈ લમ્સ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એક ટીન લીધું છે, એને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે અને મેંદો નાખીને ડસ્ટ કરી લીધું છે। હવે આ જે કેકનું બેટર છે એ આપણે એમાં પોર કરીશું, મિક્સર આપણે એડ કરી દઈશું। આખું ટીનમાં લઈ લીધું છે, હવે આમાં આપણે આખામાં આ રીતનું આંગળી ફેરવવાની છે, એટલે જે બબલ્સ કે કઈ હોય તો એ નીકળી જાય અને મિક્સર બધું સ્ટ્રેટ થઈ જાય। હવે આપણે આને બેક કરવા માટે રાખીશું। એક કુકર લીધું છે, એમાંથી વિસલ અને રિંગ કાઢી નાખીશું, નીચે સ્ટેન્ડ રાખ્યું છે અને સોલ્ટ નાખ્યું છે, સોલ્ટ પહેલા પણ યુઝ કરી લીધું છે। હવે આ જે ટીન છે એ આપણે એમાં ઉપર રાખી દીધું, કુકરને આપણે 5 મિનિટ પહેલા મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરી દીધું હતું। હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ પછી ચેક કરી લઈશું, જો જરૂર પડે તો વધારે રાખીશું, નહીં તો 20 મિનિટમાં લગભગ તો થઈ જશે। 20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ કેકને, સરસ એવી ફૂલી ગઈ છે, સ્ટીક નાખીને જોઈ લઈએ, આપણી સ્ટીક ક્લિયર આવી ગઈ છે એટલે આપણે કેક થઈ ગયો છે। પણ હજી આપણે 5 મિનિટ માટે આમ એઝ ઇટ ઇઝ રાખીશું, ફ્લેમ ઓફ કરી દઈશું
અને 5 મિનિટ પછી આપણે આને કુકરમાંથી કાઢી લેશું. આપણી આ કેક સરસ બેક થઈ ગઈ છે, પણ હજી બહુ ગરમ છે. હવે એને આપણે એક કપડાથી કવર કરી દઈશું અને એકદમ ઠંડી થઈ જશે પછી આપણે એને ડિમોલ્ટ કરી લેશું અને પછી આપણે એના પર આઈસિંગ કરીશું. આપણા કેકનો બેઝ બેક થઈ અને ઠંડો પણ થઈ ગયો છે, અનમોલ્ડ કરી લેશું. ચપ્પું ફેરવી લઈશું બધી બાજુથી. કાઢી લઈશું કેકને. આખો આ કેક સરસ બેક થઈ ગયો છે. હવે આપણે આઈસિંગ કરી લઈશું. કેકને હવે આપણે સ્લાઈસ કરી લઈશું. પેલા ઉપરનો જે થોડોક પાર્ટ છે એ આપણે કાઢી લઈશું. હવે એની આપણે સ્લાઈસ કરી લઈશું. ચપ્પુને અને ટર્ન ટેબલ ને ફેરવતા જવાનું છે અને ધીમે ધીમે સ્લાઈસ કરી લેવાની છે. આ રીતનું સ્લાઈસ કરી લેવાનું છે. હવે હજી એક સ્લાઈસ કરીશું આપણે. બીજી સ્લાઈસ પણ કરી લીધી છે અને આ ત્રીજી સ્લાઈસ. આપણે કેકમાંથી 3 સરસ સ્લાઈસ કરી લીધી છે. હવે પહેલા આપણે વ્હીપ ક્રીમ પ્રિપેર કરી લઈશું. હવે અમે 2 કપ વ્હીપ ક્રીમ લીધું છે. હવે આપણે એને વ્હીપ કરી લઈશું. આ વ્હીપના મશીનમાંથી આપણે એને કરી લઈશું. પહેલા સ્લોથી કરીશું, પછી 1 મિનિટ પછી આપણે એને થોડું ફાસ્ટ કરીશું. લગભગ 3 થી 3.5 મિનિટમાં એ થઈ જશે. આપણે ચાલુ કરીએ. 1 મિનિટ સુધી મશીનથી ફેરવી લીધું છે. હજી બીજી 2 થી 3 મિનિટ સુધી આપણે કરી લઈશું. હવે આપણે સ્પીડ એની વધારીશું. આપણું થઈ ગયું છે. આ જ્યારે આપણે મશીન ઉપાડીએ ત્યારે આવું પોઈન્ટેડ થઈ જાય, એનો મતલબ ત્યાં આપણું બરાબર થઈ ગયું છે. અહીંયા પણ પોઈન્ટ આવે અને અહીંયા પણ જે આ પોઈન્ટેડ આવે એટલે આપણું આ ક્રીમ બરાબર વ્હીપ થઈ ગયું છે. આ જે ક્રીમ છે એમાંથી થોડોક પાર્ટ કાઢીને હું હમણાં થોડી વાર ફ્રીજમાં મૂકી દઉં છું. ગરમી સતત પડી રહી છે એટલે આ ફ્રીજમાં રાખવું સારું પડશે. આપણે એક ટર્ન ટેબલ લીધું છે, એના પર આપણે આ કેક બોર્ડ લીધું છે. થોડું આઈસિંગ લગાડીશું નીચે. આ જે કેકની નીચેની સ્લાઈસ છે એ આપણે એના પર મૂકીશું. એક સુગર સિરપ પ્રિપેર કર્યું છે. 5 ચમચા પાણી લીધું છે અને 5 ચમચા સુગર લીધું છે. બંને મેલ્ટ કરીને એક સરસ એવું સુગર સિરપ બનાવી લીધું છે. હવે આના પર આપણે આ પોર કરીશું. સાઈડમાંથી ચાલુ કરીશું આપણે નાખવાનું. આખામાં સુગર સિરપથી કેકને મોઇસ્ટ કરી લીધું છે. હવે ક્રીમ લઈશું આપણે. સેન્ટરમાં ક્રીમને નાખીશું. હવે આપણે એને સ્પ્રેડ કરતા જઈશું. આખામાં ક્રીમ લગાડી લીધું છે.
હવે આપણે બીજો પાર્ટ રાખીશું ઉપર. આપણી આ જે બીજી સ્લાઇસ હતી એ રાખીને પણ એનાથી સુગર સિરપ થી મોઇસ્ટ કરી લીધું છે. હવે એના પર ક્રીમ લગાડીશું પાછું આપણે. જે ઉપરનો પાર્ટ છે એને સુગર સિરપ થી મોઇસ્ટ કરી લેશું. આ ઉપરનો પાર્ટ સરસ એવો સુગર સિરપ થી મોઇસ્ટ થઈ ગયો છે. હવે આને કેક પર રાખી દઈશું. હવે આપણે ઉપરના પાર્ટ પર ક્રીમ રાખીશું. સ્પ્રેડ કરી લેશું. આજે ફ્રીજમાં આપણે રાખેલું ક્રીમ લઈ લીધું છે. આપણે આખામાં ક્રીમ સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે ફિનિશિંગ કરીશું એનું. આ એક આવું પ્લાસ્ટિકનું શીટ આવે છે એ લીધું છે. પહેલા આપણે સાઈડ પર સરખું કરીશું એનું. પ્લાસ્ટિકનું કાર્ડ છે એવી રીતના આને કવ કરીને પકડવાનું છે અને ટર્ન ટેબલને ફેરવવાનું છે એટલે આપણી જે સાઈડ છે એ સરસ ઇવન થઈ જશે આ રીતે. હવે આપણે એવી રીતના ઉપર પણ કરી લઈશું. આપણે આમાં હજી ઉપર હજી એક લેયર આવશે એટલે બહુ ફિનિશિંગની આમાં જરૂર ન પડે. હજી એક આખું લેયર આવશે ઉપર પણ. હવે એક ટીશ્યુ પેપર લઈને આપણું જે બોર્ડ છે એ આપણે ક્લીન કરી લઈશું. આ જે કેકનો બેઝ છે એ ક્રીમથી સરસ કવર કરી લીધો છે. હવે ઉપર આપણે ફ્લાવર બનાવીશું. આ એક પાઇપિંગ બેગ લીધી છે અને આ સ્ટાર નોઝલ લીધું છે. થોડું નીચેથી કટ કરી લઈશું પાઇપિંગ બેગને. પાઇપિંગ બેગને ગ્લાસમાં નાખીશું અને આપણે અંદર ક્રીમ લઈ લઈશું. હવે આ ક્રીમને ભરી લઈશું આપણે પાઇપિંગ બેગમાં. આપણે આ ક્રીમને પાઇપિંગ બેગમાં ભરી લીધું છે. હવે ફ્લાવર બનાવી લઈશું. કેકની જે બોર્ડર છે ત્યાં આપણે ફ્લાવર બનાવી લઈશું. આપણે સરસ એવા આખામાં ફ્લાવર કરી દીધા છે. હવે આપણે એના પર ચેરી ગોઠવીશું. હવે આપણે ચેરી ગોઠવીશું.
थोड़ूक दबावी देवानुं छे। અમે ડાર્ક ચોકલેટ લીધી છે અને ચપ્પુથી આવી રીતના ઝીણા ઝીણા પીસ કરી લેશું આપણે। તમારે ગ્રેટરથી કરવું હોય તો ગ્રેટરથી પણ કરી શકો, પણ ચપ્પુથી વધારે સારું થાય છે। અને આ કર્યા પહેલા થોડીક ચોકલેટને આપણે ફ્રીજમાં મૂકી હોય થોડીક કડક થઈ જાય તો આ બરાબર થઈ જાય, ચોકલેટ નરમ હશે તો નહીં થાય। આ આપણી ચોકલેટ ગ્રેટ થઈ ગઈ છે, હવે આપણે સેન્ટરમાં ચોકલેટને મૂકીશું। સેન્ટરમાં આપણે ગ્રેટ કરેલી ચોકલેટ મૂકી દીધી છે, હવે આપણે સાઈડમાં લગાડીશું। હવે નીચે આપણે એક પતલા ફ્લાવરની રાઉન્ડ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ડિલિશિયસ અને દેખાવમાં એકદમ એટ્રેક્ટિવ લાગે એવી આપણી બ્લેક ફોરેસ્ટ કેક પ્રિપેર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, સરસ એવી આપણી કેક પ્રિપેર થઈ ગઈ છે। આમાં ધ્યાન રાખવાની બે ત્રણ વસ્તુ એ કે આમાં આપણે માપમાં બહુ જ પ્રિસાઇઝ રહેવાનું, અને જ્યારે આપણે ક્રીમ વિપ કરીએ ત્યારે કિચનમાં નહીં કરવાનું, અને બની શકે તો આટલી ગરમી છે તો જ્યાં એસી હોય એ જગ્યાએ આપણે આ ક્રીમ વિપ કરીએ તો એનું રિઝલ્ટ સારું મળે। ઘણી વખત વધારે ગરમીમાં તમે આ કરો તો એ ક્રીમ પાછું મેલ્ટ થવાના ચાન્સ છે। આ કેક બનાવતા પહેલા તમે તમને ઘણી બધી નાની નાની ટિપ્સ આપી છે કે તમે ચોક્કસ ફોલો કરજો, અને જો તમે એ ફોલો કરશો તો તમારી કેક પણ આટલી સરસ થશે। તો ફ્રેન્ડ્સ, આ બ્લેક ફોરેસ્ટ કેક તમે ચોક્કસ ટ્રાય કરજો, તમારા રિવ્યુ મને ચોક્કસ જણાવજો, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો।